હવે આગળ વાત કરીએ તો વલણ ગામના શરીફભાઈ સિંધી આર્મીમાંથી વય નિવૃત્ત થઈ માદરે વતન પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કરજણ તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિંધી 24 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી વય નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે માતૃભૂમિનું ઋણ અદા કરનાર આર્મી મેન શરીફભાઈ સિંધી સમાજમાંથી આવતા હોય સિંધી સમાજમાં પણ હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. 24 વર્ષ સુધી માતૃભૂમિનું ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવતા વલણના ગ્રામજનો તેમજ સગા સંબંધી દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શરીફભાઈ યાકુબભાઈ સિંધી છેલ્લા 24 વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા. તેઓ વલણ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી આર્મીમાં જોડાયા હતા. ગત રોજ સવારે પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરતા ગ્રામજનો તેઓના સ્ટેશન પર આવકારવા પહોંચી ગયા હતા. તેઓના સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ફુલહાર પહેરાવી શરીફભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલેજથી 3 કિલોમીટર દૂર આવેલા તેઓના માદરે વતન વલણ ગામમાં મોડી સાંજે તેઓના ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થયેલા શરીફભાઈએ કરજણ તાલુકાના યુવાનોને શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કરી દેશની રક્ષા માટે આર્મીમાં જોડાવા આહવાન કર્યું હતું. યાકુબ પટેલ, ZSTV, કરજણ.